जय हिंद साथी, आपने सब लोगों 15 ऑगस्ट એટલે કે આપણા મહાન ભારતની સ્વતંત્રતા દિવસની જોરશોરથી ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. અને આજે એટલા માટે સર્વપ્રથમ તો આપ સૌને હું આમંત્રણ આપવા માટે આવ્યો છું કે આવતી 15 ઓગસ્ટ એટલે કે આવતીકાલે સાંજે 4 કલાકે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર અને આપણા વિરમગામના પ્રવેશ દ્વાર ઉપર આપણે સૌથી મોટો અમદાવાદ જિલ્લાનો તિરંગો લહેરાવી રહ્યા છીએ અને નવા તિરંગા સર્કલનું લોકાર્પણ કરી રહ્યા છીએ. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હું સૌ વિરમગામ વાસીઓને જાહેર આમંત્રણ આપી રહ્યો છું કે આવો આપણે સૌ સાથે મળીને ઐતિહાસિક પલના સૌ સાક્ષી બનીએ તથા વિકાસની આ નવી શરૂઆતની આપણે સૌ સાથે મળીને ઉજવણી કરીએ. બીજી આપ સૌને નમ્ર અપીલ અને વિનંતી છે કે આવતીકાલે આપણે આ ઐતિહાસિક તિરંગાને ફરકાવી તો રહ્યા છીએ પણ સાથે સાથે એક સુંદર મજાના તિરંગા સર્કલનું પણ આપણે લોકાર્પણ કરી રહ્યા છે અને એમાં આપણા વિરમગામના અનેક યુવાન સાથીઓ દ્વારા બપોર 2 કલાકે ગોલવાડી દરવાજા એટલે સરદાર પટેલની પ્રતિમાથી એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. તો વિરમગામના સૌ યુવાન મિત્રોને તિરંગા યાત્રામાં સામેલ થવા માટે પણ હું હાર્દિક આમંત્રણ પાઠવું છું. બીજી આપણે ટોટલ 4 યાત્રા આવતીકાલે અલગ અલગ વિસ્તારમાંથી આવવાની છે. એમાં પહેલી વિરમગામ શહેરથી આવવાની છે, બીજી યાત્રા વણી તરફ વડગાસથી નીકળવાની છે એટલે એ યાત્રા વડગાસ, કાલિયાણા, જૂંડ, ગોરૈયા, ડુમાણા, વડગાસ આ બધા જ વણી આ બધા જ ગામના 200-300 યુવાનો એક બાઇક યાત્રા એટલે કે તિરંગા યાત્રા ત્યાંથી લઈને નીકળશે. ત્રીજી આપણી તિરંગા યાત્રા મારા નળકાંઠાના પ્રિય યુવાનો દ્વારા આયોજિત કરે છે અને ત્રીજી નળકાંઠામાંથી જે યાત્રા નીકળવાની છે એ આપણે રામ છાપરીથી નીકળશે અને ત્યાં સમગ્ર નળકાંઠાના 3232 ગામના સૌ યુવાનો દ્વારા વિશાળ સંખ્યામાં રામ છાપરીથી નીકળશે. કેનલ થઈને, કાજીપુરા થઈને, હસનપુર ગામ થઈને આપણે નવા નવનિર્મિત તિરંગા સર્કલ ખાતે પહોંચશે. અને ચોથી યાત્રા જે આપણે સુપલી ગુરુકુલથી નીકળશે જે આપણે કરકથલ, જખવાડા, સચાણા, માધેવપુરા, ઓગણ, કરકથલ આ બધા ગામના યુવાનો ત્યાં ભેગા થઈને યાત્રા લઈને આવવાના છે. આમ કુલ 4 યાત્રા આપણે કાલે વિરમગામ વિસ્તારમાંથી નીકળશે અને સાંજે 4 વાગે એ આપણે જે આસોપાલવ ખાતે જે 9 તિરંગા સર્કલ બનાવી રહ્યા છીએ અને 600 ચોરસ ફૂટનો તિરંગો આપણે લહેરાવવાના છે ત્યાં પહોંચશે. આપણે કાલે જે વિરમગામથી યાત્રા જે લઈને નીકળશું 2 વાગે એ યાત્રામાં 600 ચોરસ ફૂટનો તિરંગો હશે જેનું આપણે વિધિવત પૂજન કરીશું અને તે વિરમગામની બજારોમાં લોકો એની ઉપર ફુલહાર કરશે, એની ઉપર ફૂલની પાંદડીઓ મૂકશે અને એ આપણે સમગ્ર વિરમગામમાં યાત્રા કરતા કરતા સાંજે 4 વાગે આપણે તિરંગા સર્કલ ખાતે પહોંચીશું. આ એક શરૂઆત છે તમારા અને મારા સંયુક્ત પ્રયાસની. આ લડાઈ જે વિરમગામના વિકાસની ખૂબ ઉત્સાહ સાથે આપણે લોકોએ આગળ વધારવાની છે એ માત્ર મારા એકલાથી નથી થવાનું, એમાં તમારા બધાના સાથ અને સહયોગ હશે તો જ થશે. અને એટલા માટે આપણે જે પણ કંઈ વિરમગામમાં પ્રયાસ કરીએ એ માત્ર હાર્દિકનો પ્રયાસ નહીં હોય. વિરમગામમાં જે પણ કંઈ બનશે, જે પણ કંઈ શરૂઆત થશે, જે પણ કંઈ શરૂઆત થતાં પૂર્ણ થશે એ આપણા સૌના સંયુક્ત પ્રયાસથી થયું હશે. એટલે પહેલાં તો હું આભાર પણ માનું કે જે તિરંગા સર્કલ છે એ આપણા સૌના સંયુક્ત પ્રયાસથી થયું છે. બીજું એક ગર્વનો દિવસ આપણા માટે કાલ એ પણ છે, કદાચ ઘણા બધાને ખ્યાલ હશે, ઘણા બધાને નહીં ખ્યાલ હોય કે આપણે કાલે 12:30 વાગે વિરમગામમાં ત્રીજા ફેઝની ભૂગર્ભ ગટરનું કામ આવતીકાલે આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ વિરમગામ નગરપાલિકાથી. એટલે વિરમગામમાં જે મોટા પ્રમાણમાં ગટર ઉઘરાવાના જે પ્રશ્નો છે, નવા વિસ્તારો જે ડેવલપ થયા છે એટલે કે નગરપાલિકામાં ભળ્યા છે જેમ કે ભોજવા, હાંસલપુર, કાજીપુરા જ્યાં હજુ ગટર લાઇનના જોડાણો આપણે નથી કરી શક્યા, તો આવતીકાલે આપણે એનું ખાતમુહૂર્ત 16.5 કરોડ રૂપિયાના ખર્ચે આવનાર 1 વર્ષના સમયગાળામાં વિરમગામના તમામ નવા વિસ્તારોને ભૂગર્ભ ગટર સાથે જોડી દેવામાં આવશે. વારંવાર જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉઘરાવવાની જે ફરિયાદો આવતી હતી એ ફરિયાદોને પણ ક્યાંક ને ક્યાંક આપણે મોટા પાયે હલ પણ કરી દઈશું અને મને ચોક્કસ ભરોસો છે કે એટલે કે આવતીકાલે જે આપણો આઝાદીનો દિવસ છે એ દિવસે આપણે 16.5 કરોડના ખર્ચે જે ત્રીજા ફેઝની નવી ભૂગર્ભ ગટરનું જે કામ કરવાના છે એમાં પણ મને એવું લાગે છે કે આપણે ખૂબ આનંદ મળશે અને કંઈક ને કંઈક મોટા અંશે આપણને રાહત મળવાનો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. એટલે આવતીકાલે આપણે આખો દિવસના કાર્યક્રમ એકવાર તમારી સાથે શેર કરી દઈએ કે આવતીકાલે આપણે 12:30 વાગે નગરપાલિકા કમ્પાઉન્ડની અંદર ત્રીજા ફેઝની ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત કરીશું. એ પછી આપણે આસો આપણે
ગોલવાડી દરવાજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આપણે જે વિશાળ બાઇક લઈને નીકળવાના છીએ, 600 ફૂટનો તિરંગો જે પૂજન વિધિ સાથે આપણે વિરંગામમાં લઈને જે નીકળવાના છીએ, આપણે 2 વાગે ત્યાંથી નીકળશું અને એ પછી આપણે નગરપાલિકા થઈ એપીએમસી માર્કેટ થઈને ખુડિયારપાન મંદિર થઈને પરકોટાથી થઈને ગોલવાડી દરવાજે ટાવરે થઈને વર્માના પાન ગલ્લાથી થઈને જૂની નગરપાલિકા થઈને આપણે તિરંગા સર્કલ પહોંચવાના છીએ. તો ત્યાં 4 વાગે આપણે પહોંચીશું. 4 વાગે ત્યાં પછી આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આપણા વિરંગામની બાળકીઓ માં ભારતીના રૂપમાં ત્યાં નાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે ને. લગભગ આપણે 5 વાગે ત્યાં તિરંગો ફરકાવીશું અને સર્કલનું લોકાર્પણ કરીશું. તમે લોકો સર્કલે કદાચ હજુ પહોંચ્યા નહીં હોય, જોયું નહીં હોય, તો તમારા બધા માટે નવાઈની વાત છે કે ત્યાં આપણે આઈ લવ વિરંગામ ને આઈ લવ ઇન્ડિયાનું એક મોટો સેલ્ફી પોઈન્ટ પણ બનાવ્યું છે જે કાયમ માટે ત્યાં રહેશે અને ત્યાં લોકો સેલ્ફી પણ કરી શકે. પછી તમે જે સર્કલની અંદર જોશો તો તિરંગા રૂપી ત્યાં લાઇટિંગ પણ લાઇટિંગ શો પણ છે. તો લોકો સાંજે માન લો કે ત્યાં ગયા હોય, થોડી વાર બેસવું હોય, સેલ્ફી કરવી હોય, અને નવાઈની વાત એ છે કે આપણે જે હોડિંગ આવે 30x20 એવો મોટો તિરંગો ત્યાં લાગશે. એટલે આમ અમદાવાદથી લોકો કચ્છ તરફ મોરબી તરફ જતા હોય, વિરંગામ લોકો આવતા હોય, ઉત્તર ગુજરાતના લોકો સૌરાષ્ટ્ર એટલે સુરેન્દ્રનગર તરફ જતા હોય, તો વિરંગામ એક ઐતિહાસિક ઓળખાણ આ તિરંગા રૂપે મળી રહે એવી આપણા સૌનો એક પ્રયાસ હતો ને એમાં આપણે બધા સૌ સાથે મળીને સફળ થયા છીએ. વધારે નહીં પણ કાલે સ્વયંભૂ મોટી સંખ્યામાં લોકો આવે અને આ સુંદર મજાના કાર્યક્રમને ખૂબ સરળ સ્વભાવ સાથે, ખૂબ સરળ આયોજન સાથે આપણે એને પૂર્ણ કરીએ એવી આશા રાખું છું. ફરી એકવાર આવતીકાલ માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે અને 15 ઓગસ્ટ એટલે કે ભારતીય સ્વતંત્રતા દિવસની હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ.